કે આપણે ખોજ્યા કોમ અને કરબલાના વચ્ચે શું ખાસ સંબંધ છે એક સ્પેશિયલ ખોજા શું છે આપણે ખોજ્યા કોમ અને કરબલા અને શેખે મને 10-15 મિનિટ આપેલ છે આ માટે હું શેખનો તહેદિલ આભાર માનું છું મોહમ્મદ ઓ આલી મોહમ્મદ સલવા આવી જ રીતના એટલે પહેલે આપણે એ સમજાવે કે આપણે પેલી સમજાવે કે જ્યારે રસૂલ ને ઇમામોનો જમાનો હતો આપણે આપણા પર દાદાઓ દાદાઓ બધે હિન્દુ હતા ત્યાર પછી આપણે દેશ ને 1300 આપણે 2015 છે આપણે જયારે સમજમાં આવે જો આપણે દાદ ખ્રિસ્તિયન હોઈએ Dans les années 1300-1400, après Badé Ismaïli, après Port Dadao, Port Dadao, Badé Ismaïli, Ismaïli est le sou. Pelo, Coran n'a pas de alo comme Guinan Portata. Bijou, Namaz n'a pas de lima alo comme Ismaïli, Dua Portata. J'attends que Badé Ismaïli au Karishan. Trijou, Arahan n'a imamé Zamana Mantata. Jotou, મસ્જિદ ના બદલીમાં જમાત ખાનાઓ ઉભા કરતા હતા અને પાંચમો ઇમામ અલીને વિષ્ણુ ભગવાનના 10મા અવતાર માનતા હતા અવતાર એટલે ઇન્કાર્નેશન એ આપણા પર 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 દાદાઓની માન્યતા હતી અને 18 સુધી આપણા ઇસ્માઈલી ભાઈઓની માન્યતા છે શું થયું કે આપણે શિયા ઇફના શ્રી થઈ ગયા છે આનો રિલેશન નો સલમાન કરબલા સાથે છે પણ અરબઈન સાથે પણ છે બીજા કોમ લોકો જો આ ના સમજે બીજા કોમ લોકો જો આ પોતાના ઝહેન માં ના રાખે વ્યાસ્ય આ લોકો ની ઇતિહાસ નથી આ લોકો નો ઇતિહાસ નથી પણ આપણે ખોડા શિયા ઇતના શરીર ને કમસે કમ આ ઝહેન માં આ ઇતિહાસ રાખવું જોઈએ અટાણી આપણે 2015 માં છે આપણે અરબઈન માટે આપેલ છે આવી જ અરબઈન હતું એક 1873 માં અમુક ખોજાઓ ઝાન્ઝીબાર રહેતા હતા Parce qu'il faut savoir que dans les, à partir des années 1850-1860, Gujarat, કેટલા ઝાન્ઝીબાર રહેવા ગયા કેટલા આફ્રિક દે લેસ્ટ રહેવા ગયા કેન્યા અને તંઝાનિયા કેટલા મેડાગાસ્કર એવા રહેવા ને તો 1873 માં એક કાફલો નીકળ્યો ભોજા ઓનો ઇસ્માઈલ જી આપણે તો ઇસ્માઈલ જી હતા ત્યારે ઇમામ હુસૈન ની ઝિયારત માટે અરબઈન ના મોકા ઉપર હવે એ કાફલા માં એક ભોજા હતા જેમનું નામ હતું દેવજી જમાલ ઈરઝા તાલીબ ઇલ્મ છે અહીંયા એવી જ રીતના એ વખતમાં કરબલામાં એક તાલીબ ઇલ્મ હતા હિન્દી તાલીબ ઇલ્મ જેનું નામ હતું મુલ્લા કાદિર હુસૈન કરબલાઈ હવે આ દિમજી જમાલ ને મુલ્લા કાદિર હુસૈન ની કરબલામાં અહીંયા મુલાકાત થઈ હવે એક ચહેરો હોય આપણે જોઈ હિન્દી છે તો પછી આપણે સમજી જાય કે આ આપણા દેશનું છે પછી આપણે ભાષા એક જ હોય તો આપણે આસ્તે આસ્તે વાત કરે તો દેવજીભાઈ જમાલ અને મુલ્લા કાદર હુસૈન ની મુલાકાત થઈ ને આ લોકો વાતચીત કરવા મહિના જ્યારે મુલ્લા કાદર હુસૈન દિલ્હી જમાલ પૂછે છે કે તમે તમારું ધર્મ શું છે અને તમે કોણ છો તો મુલ્લા કાદર હુસૈન તો અજબ થઈ ગયા કે શું તમે ઇમામ અલી ને તમે ઇમામ અલી ને વિષ્ણુ ભગવાન ના શું
દસમાં અવતાર માનું છું, ઇમામ અલીને ખુદા માનું છું, આ છે તમારો અકીદો. અજબ થઈ ગયા મુલાકાત હસન કે આ શું છે, આ કેવી જાતના માણસો છે, આ કયો ધર્મ છે ને કયો. અને અહીંયા દિવજીભાઈ જમાલ ને મુલ્લા કાદર હુસૈન ની વાત ચાલુ રહી અને મુલ્લા કાદર હુસૈન તબલીગ તૈયાર. અહીંયા કરબલામાં અરબઈન ના મોકા ઉપર ઈ તબલીગ નો એવો અસર થયો. C'est ça qui est très important. Adami Sanjo, en tant que Khodjashia Ibn Ashra, il faut qu'on le comprenne. Non seulement qu'on le comprenne, mais qu'on le ressente. Après, il y a l'essence de Tawoudjou qui a dit après l'arbaïm ma avant. Il y a un peu d'essence et le comme nous. Que Dieu a dit après à dîner, il n'y a pas de અહીંયા કરબલામાં અરબઈન ના મોકા ઉપર 1973 માં દેવજીભાઈ જમાલ ના દિલમાં નૂરે ઈમાન પ્રકાશ થયું. મુલ્લા કાદર હુસૈન ના તબલીગ ના નતીજામાં અને દેવજીભાઈ જમાલ શિયા ઇસ્ના આશરી થયા. અહીંયા કરબલામાં સૌથી પહેલા ખોજા કે જે શિયા ઇસ્ના આશરી થયા છે ઈ આ કરબલાનો સદકો છે. સદકો કરબલાની ઝિયારતનો સદકો છે, અરબઈનનો સદકો છે કે જે આજે આપણે બધા અહીંયા મોજૂદ છે. નકર તો શાયદ સુરમો આપણે અટાણી બધા જમાત ખાનામાં હોત, કુરાનના બદલીમાં જ્ઞાન પડતા હોત, નમાઝના બદલીમાં ઇસ્માઈલી દુઆ પડતા હોત, આગા ખાનને ઇમામે જમાના માનતા હોત. મસ્જિદ તો આપણે સમજમાં ના હોત આપણે કે મસ્જિદ એટલે શું, ખાલી ઇમામ અલીને ખુદા માનતા હોત, હુજ્જત ખુદા ના ખુદા. દેવજીભાઈ જમાલ અલહમદુલિલ્લાહ શિયા ઇસ્ના આશિર થયા શેખાન શેખી જોયો ટાઈમ. અને પછી ખબર છે ને, હું રોશન બાબા તો ભાગે છું એટલે મને મિત્રો મળે, પછી મિત્રો હાથમાંથી ના છે. પછી નો મિસ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પછી જે આવે છે ને સા સે એન્કોર પ્લસ ઇમ્પોર્ટન્ટ. દેવજીભાઈ જમાલ મુલ્લા કાદર હુસૈન ને કહે છે કે મુલ્લા કાદર હુસૈન હેલો તમે મારા સાથે. હા ક્યાં? મુંબઈ. હા શું કરવાને? તબલીગ કરવાને. હા ક્યાં તબલીગ કરવાને? ખોજા મોહલ્લામાં તબલીગ કરવાને. આવો માવતા મોહમ્મદ વા આલી મોહમ્મદ સલવાત. તો મુલ્લા કાદર હુસૈન કે છે કે ના રે ના, મને તો અહીંયા કરબલા રહેવું છે, હું તો હજી ભણું છું. અટાણે આપણા શેખ આપણે શેખ અલી રઝા ને કે હેલો અમારા સાથે તબલીગ કરવાની, તો એ કહેશે કે ના ના ના, મારા બે વર્ષ થયા, હજી મને બે વર્ષ થયા, ચાર વર્ષ પૂરા કરવા છે. મુલ્લા કાદર ને પણ પૂરા કરવા હતા, પૂરા એનું ભરતણ એને પૂરું કરવું હતું. મુલ્લા કાદર ને આવી પવિત્ર જગ્યા ઇમામ હુસૈન નો હરમ નો સાયો, અને તમે મને કહો છો કે હું મુંબઈ જાઉં? ના રે, મને તો અહીંયા જ રહેવું છે. એ જ સક્સેસ પક્તો. આ વાત કેના કાની પહોંચી? આયતુલ્લાહ ઝૈનુલ આબિદીન માઝંદરાની ના કાને પહોંચી. કોણ હતા આયતુલ્લાહ ઝૈનુલ આબિદીન માઝંદરાની? ઈ વખતમાં આપણા મરજાએ તકલીદ હતા અહીંયા કરબલામાં. હવે હું એક પેરેન્થેસિસ રાખું છું, બીજાઓ જે કરે પણ આપણે ઓતો કે ખોજા શિયા ઇસ્નાશ જો આપણે આ ખુદાઈ નસીબ કરી હોય કે અરબાઈન ના દિવસે કરબલાની આપણી ઝિયારત કરે, કમ સે કમ લા મોઇન્ડ્ર રિકોનિસન્સ કે આપણે આ લોકો આ બધી હસ્તીઓની કબર ઉપર કમ સે કમ એક સુરે ફાતિયાથી તો એ લોકોને યાદ કરે, જેઓ થકી આપણે આજે દીને હક ઉપર કાયમ છે. ગઈકાલે તમે જોયા હતા કે આપણે જ્યારે જુલુસ નીકળ્યો તો આપણું આપણે બાબે કિબલામાંથી ગઈ રહ્યા અને બાબે કાવ્યુલ હાજાતમાંથી નીકળી રહ્યા. Mais je suis désolé pour les femmes, que, pour, je suis désolé pour les femmes, que Ijibab Kadiul Hajat, et ma Bairawana Garisagesif, j'ai un logo de Garisagesif,
તમે એ બાબત કાઉ કે હાજાતમાં તમે કરો જરાક તમે કરો અને તમે જરાક અહીંયા આવી રીતના આ ગોશ તમે જો તો તમને દેખાશે કે અહીંયા શેખ આયતુલ્લાહ શેખ ઝૈનુલ આબિદીન માઝંદરાની કબર છે જેના થકી તમને સમજાવું શું થયું એટલે આયતુલ્લાહ માઝંદરાની મુલાકાત થઈ મુલાકાતે હુસૈન સાથે અને આયતુલ્લાહ માઝંદરાની એને કહે છે કે મુલાકાતે આ દેવજીભાઈ જમાલ તમને કહે છે કે તમે જાઓ મુંબઈ અને તમે તબલીગ કરો ખોજા કોમના વચમાં તાકે આ લોકોને દીને હક નસીબ થાય અને તમે કહો છો કે ના 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 મને તો અહીંયા કરબલા રહેવું છે તો મુલાકાતે કહે કે હા મને તો હજી ભણવું છે ને બધું અચ્છા વાતો થઈ વાતો થઈ વાતો થઈ છેવટે મુલાકાતે કહે છે કે ઓકે દોસ્તો હું તમે ઇસ્તિખારો રાખો કે એસ કે હું જાઉં મુંબઈ મારા માટે સારું છે તબલીગ કરવાની હું જાઉં મુંબઈ અહીંયા આયતુલ્લાહ ઝૈનુલ આબિદીન માઝંદરાની મુલ્લા કાદર હુસૈનને પકડી લીધા અને આયતુલ્લાહ માઝંદરાની કહે છે કે મુલ્લા કાદર હુસૈન જ્યારે તમે નમાઝ પઢો છો તો તમે ઇસ્તિખારો રાખો છો કે હું નમાઝ પઢું કે ના પઢું તબલીગ કરવું વાજિબ છે આ ખોજા લોકો દેવજીભાઈ જમાલ તમારા પાસે તબલીગની ભીખ માંગે છે ભીખ વાજીબ છે કે તમે આ લોકોના અપીલ ઉપર લબ્બેક કહો અને તમે જાઓ મુંબઈ અને ખોજા મોહલ્લાના વચમાં તમે તબલીગ કરો વાજીબ છે તમારા ઉપર આ જે વાત સાંભળીને ને મુલ્લા કાદર હુસૈન એના નતીજો એનો નતીજો થયો આજે મુલ્લા કાદર હુસૈન વાત સાંભળ્યા ને એનો નતીજો એ થયો કે મુલ્લા કાદર હુસૈન પછી કબૂલ કર્યા કે ઓકે બસ હું જાઉં છું મુંબઈ ખોજા કોમના દરમિયાન હું તબલીગ કરીશ અને 1967 માં દેવજીભાઈ જમાલ અને મુલ્લા કાદર હુસૈન નિકેરા કરબલાથી અને મુંબઈમાં દાખલ થયા મુંબઈ પૂગ્યા અને અહીંયા પછી તબલીગ શરૂ થઈ અને સૌથી પહેલા તકરીબન 12 ખોજાઓ શિયા ઇફના શરી થયા તમે વિચાર કરો આખો એક ઇતિહાસ છે શેખ અહીંયા 12 ખોજાઓ હતા એવા લાખો અને લાખો ખોજા ઇસ્માઇલી હતા કેવી રીતના આ લોકો તબલીગ કરેલ છે અને કેવી રીતના આ લોકો દીને હક ઉપર સાબિત કદમ રહેલ છે એ આખો પૂરો ઇતિહાસ છે આપણે તો મફત માલ ઉપર ઊભા છે કોશિશ અને મહેનત બધું અનુપમની છે તપાસ અનુપમ કહેરા દીને હક શું છે ઓળખાણ અનુપમ કહેરા કે દીને હક શું છે નો સુલમો અનુપમ તપાસ કહેરા પણ અનુપમ સ્વીકાર્યા અનુપમ અમલ કહેરા અને અનુપમ સાબિત કદમ રહ્યા જેના નતીજામાં આજ સુધી આપણને આ દીને હક નસીબ થયું છે એક હતા શેખ ઝૈનુલ આબિદીન માઝંદરાની જેના થકી મુલ્લા કાદર હુસૈન કબૂલ કર્યા કે ઓકે હું જાઉં છું મુંબઈ બીજા મુલ્લા કાદર હુસૈન પોતે મુલ્લા કાદર હુસૈન મુંબઈ જાય છે 25 વર્ષ પોતે ખોજા કોમ દરમિયાન તબલીગ કરે છે 1974 માં અલહમદુલિલ્લાહ આપણી ખોજા મસ્જિદ ઉભી થાય છે મુંબઈમાં આપણે બધે જોયા છે મસ્જિદને પાલાદરીમાં ડોંગરીમાં મોટર જે મસ્જિદ છે ને ખોજા જામે ખોજા મસ્જિદ 1979 માં એ મસ્જિદ ઉભી થઈ અને પછી મુલ્લા કાદર કીધા કે ના બસ અલહમદુલિલ્લાહ મસ્જિદ ઉભી થઈ ગઈ છે આ ખોજા કોમ પાટે ચડી ગઈ છે હવે પાછું હું કરબલા હાલ્યો જાઉં છું અને મુલ્લા કાદર હુસૈન પાછા અહીંયા કરબલા આવ્યા અને 2 વર્ષ પછી 1900 મુલ્લા કાદર હુસૈન પણ અહીંયા દફન થયા ક્યાં દફન થયા છે ઇમામ હુસૈન નું જે સહન છે ને એના અંદરમાં પોતે દફન થયા છે પણ મારો રસમાં આપણને ખબર નથી કે એક્ઝેક્ટમાં એની ખબર ક્યાં છે કમ સે કમ જ્યારે આપણે એક ખોજા શિયા ઇફનાશરી સલા મોઈન ખો દેખો પોની સંસ્ક એક ખોજા શિયા ઇફનાશરી જ્યારે ઇમામ હુસૈનના હરમમાં કરે એ શહેરમાં કરે તો કમ સે કમ મુલ્લા કાદર હુસૈનને એક સુરે ફાતિયાથી યાદ કરે ન આ એ હસ્તી છે કે જે 25 વર્ષ આપણી ખોજા કોમમાં તબલીગ કરેલ જેના નતીજામાં આજે આપણે દીને હક ઉપર બાકી છે અને ત્રીજી વાત તમે જો કુદરતે શું કરેલ છે અજબ છે અજબ કુદરતે શું કરેલ છે શું ઇંતજામ હતું કુદરતનું દેવજીભાઈ જમાલ એ પણ ગયા હતા મુલ્લા કાદર હુસૈન સાથે કરબલાથી નીકળ્યા હતા લોકો મુંબઈ તરફ તબલીગ કરવા માટે
भीमजी भाई जमाल 1905 मा ज्यारत माटे आवी छे या इराक अने पोते कासमेन हता अंशल अफ्रीका कासमेन जस पोते कासमेन हता अने कासमेन मा देवजी भाई जमाल नो इंतकाल थाय छे 1905 मा એટલે મુલ્લા કાદર હુસૈન 1905 ગુજરી ગયા ચાર વર્ષ પછી દેવજીભાઈ જમાલની પણ ઇંતકાલ થઈ છે ક્યાં કાશ્મીરમાં એની પણ અહીંયા કરબલામાં દફન કરવામાં આવે છે તમે જો મુલ્લા કાદર હુસૈન અહીંયા કરબલામાં દફન થયા છે દેવજીભાઈ જમાલ અહીંયા કરબલામાં દફન થયા છે હજી તપાસ કરવાની છે કે જગ્યા ક્યાં છે અને આયતુલ્લા માઝમદરાની પણ અહીંયા કરબલામાં જ દફન થયા છે આ તમે જો જે આ ઊભું થયું હતું આપણી ખોજા કોમ જે જનૈમી હતી આપણી ખોજા શિયા ઇસ્નાશિલ કોમ જે કરબલાની ઝિયારતના નતીજામાં જનૈમી હતી અહીંયા અરબઈના મોકા ઉપર 1928 માં તન હસ્તીઓ થકી આયતુલ્લા માઝમદરાની મુલ્લા કાદર હુસૈન અને દેવજીભાઈ જમાલ આજ સુધી કુદરતે ઈ કરેલ છે કે આ તન હસ્તીઓની કબર અહીંયા કરબલામાં છે શાયદ ખુદાની ઈચ્છા તો હશે કે જ્યારે જ્યારે આપણે ખોજા લોકો અહીંયા ઝિયારત માટે આવી અરબઈનમાં તો આ તન હસ્તીઓને કમ સે કમ સૂરે ફાતિહાથી તો યાદ કરે માડાગાસ્કરના પોતદાડાઓ છે ને એ લોકોની જરા આપણે વાત કરીએ કે આ લોકો કેવી રીતના સાબિત કદમ રહ્યા છે દીન ઉપર જેના થકી આપણને આ દીન મફતમાં મળ્યું છે ઝુલ્ફિકાર કેમ કે એક ખોજા શિયા ઇસ્ના શ્રી ઘરમાં જનૈનો છે એટલે શિયા ઇસ્ના શ્રી છે હું તમને એક જ એક્ઝામ્પલ આપું છું અને મને ખુશી થઈ છે કેમ કે એ જે હસ્તીનું નામ લેશ એની એક દિશાનું નામ ઇન્શાલ્લાહ બસ તો જ્યારે આપણે બીજી ફેરે મોકો મળશે ત્યારે આપણે બયાન કરશું કે આપણા મડાગાસ્કરના ખોજાઓ પણ આપણા જે પડદાદાઓ હતા આ લોકો કેવી રીતના આ દિન ઉપર સાબિત કદમ રહેલ છે જેના નતીજામાં અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે પણ આ દિને હક ઉપર બાકી છે કેમ કે આપણે એ હસ્તીના પારોસ છે કે જે હસ્તીને બાબુલ હવારીજ કહેવામાં આવે છે એ જે હસ્તીને સક્કાએ કરબલા કહેવામાં આવે છે જે હસ્તીને કમરે બની હાશિમ કહેવામાં આવે છે જે હસ્તીને અલમદારે હુસૈન કહેવામાં આવે છે ચલો આપણે આખરમાં એનો વસીલો ઇખ્તિયાર કરે તાકે આપણી ખુદા આપણી બધી દુઆને કબૂલ કરે એક મુનાજાત રૂપમાં ઇન્શાઅલ્લાહ તમે બધા આ મુનાજાત દોહરાન મારું સાથ આપશો મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત તુફા કે ખતરનાક હવાઓ સે બચાના તુફા કે ખતરનાક હવાઓ સે બચાના ખતરનાક હવાઓ સે બચાના જોલી મેરી ભર દો શહેતોનૈન કા સદકા હસનૈન કા સદકા જોલી મેરી ભર દો શહેતોનૈન કા સદકા હસનૈન કા સદકા વરના મેરી હાલત પે હસેંગાએ જમાના વરના મેરી હાલત પે હસેંગાએ જમાના અબ્બાસ અલમદાર તબાઈ સે બચાના અબ્બાસ અલમદાર તબાઈ સે બચાના તુફાન કી ખત
खतरनाक हवाओं से बचाना, तूफान के खतरनाक हवाओं से बचाना, सलावा।